विद्यार्थी मित्रों, आज आप क्वेश्चन चैप्टर की अंदर क्वेश्चन सिक्वेंस જોઈશું એના પહેલા આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલા જોઈશું કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે શું ભણ્યા હતા શું શીખ્યું હતું તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મેઇન જે છે ન્યુમેટિક ક્વેશ્ચન બરાબર ન્યુમેટિક ક્વેશ્ચન ના આગળ આપણે જોયું હતું કે સિલિન્ડર ક્વેશ્ચન બરાબર ન્યુમેટિક ક્વેશ્ચન અને એના આગળ જોયું હતું સિલિન્ડર ક્વેશ્ચન બરાબર હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ક્વેશ્ચન સિક્વન્સ બરાબર મેં તમને પહેલા પણ કીધું હતું કે ક્વેશ્ચન ડિસીઝ શું આવે છે એ આપણે લાસ્ટ લેક્ચર સુધી છોડ્યું હતું હવે ક્વેશ્ચનની માંદગી બરાબર એટલે ક્વેશ્ચનની અંદર જે પણ માણસ કામ કરતો હશે એને કેવા કેવા પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે અથવા તો શું છે ક્વેશ્ચન સિક્વન્સ અહીંયા આપણે લખ્યું છે તો વસ્તુ શું છે એના વિશે આપણે જોઈશું તો વાત કરીએ આપણે તો વાતાવરણમાં કદના આધારે આપણે 21% શું હોય છે ઓક્સિજન હોય છે અને 78% શું હોય છે આપણે નાઇટ્રોજન હોય છે બરાબર 20% ઓક્સિજન એન્ડ 78% શું હોય છે નાઇટ્રોજન હોય છે બરાબર માણસને શ્વાસ લેવા માટે અથવા તો હવાનું પ્રેષણ જે છે એ સપ્રમાણ રહે એ માટેની આ એક આહાર કડી પ્રમાણે કહી શકાય જ્યારે માણસ વધારે દબાણ હેઠળ કામ કરતો હોય તો માંસપેશીઓમાં ઓક્સિજન સાથે નાઇટ્રોજન પણ શોષાતો હોય છે ઓક્સિજન સાથે નાઇટ્રોજન પણ શોષાતો હોય છે ત્યારે કે જ્યારે આપણે વધારે પ્રેશરથી કામ કરતા હોય અથવા તો એમ પણ કહી શકાય કે વધારે વજન ઉચકતા હોઈએ બરાબર તો આ કારણસર શું થશે કે વધારે વજન ઉપાડવાથી અથવા તો વધારે જેટલી આપણે કામ કરવાની શક્તિ જે કેપેસિટી છે એનાથી વધારે કામ કરીશું શું થશે કે જે આપણી શ્વસનની અંદર ઓક્સિજન સાથે નાઇટ્રોજન હશે તો ઓક્સિજન જે છે એ લોહીમાં તમારું શું થશે મળી જશે પણ નાઇટ્રોજન તમારી લોહીની સાથે મળે નહીં લોહીની સાથે ન મળવાના કારણે એ શું થશે કે તમારા શરીરમાં ઓક્સિજન ભાગી લઈ આપણે કહીએ કે લોહીની ગાંઠ પડી જાય છે એ રીતના પ્રોબ્લેમ થતા હોય છે સારા કારણે નાઇટ્રોજનના કારણે બરાબર હવે એને અટકાવવા માટે શું કરી શકાય આ તો વાત થઈ આપણી કે આપણને આ રીતે માંદગી જોવા મળે છે ક્વેશ્ચન સિક્વન્સ જોવા મળે છે તો એને અટકાવવા માટે શું પગલાં લઈ શકાય તો અટકાવવા માટે આપણે પગલાંની વાત કરીએ તો શાક અથવા તો કામનો પિરિયડ બદલી શકાય એટલે કે કોઈપણ વ્યક્તિને દિવસમાં એક જ શિફ્ટ કરતાં વધારે કામ ન કરવા દેવું જોઈએ બને ત્યાં સુધી આપણે શિફ્ટ એવું રાખીએ કે બરાબર બીજી વસ્તુ કે વર્કિંગ ચેમ્બરનું ટેમ્પરેચર આપણે મેન્ટેન રાખવું જોઈએ વર્કિંગ ચેમ્બરનું ટેમ્પરેચર આપણને એટલું હોવું જોઈએ 25 સેલ્સિયસ જળવાઈ રહે તો જે પણ અંદર કામ કરી રહ્યા છીએ આપણે વર્કિંગ ચેમ્બરની વાત કરીએ એ હું તમને વર્કિંગ ચેમ્બર ફરીથી દોરીને બતાવીશ કે વર્કિંગ ચેમ્બર શું હોય છે તો વર્કિંગ ચેમ્બરની અંદર જે પણ માણસ કામ કરતો હોય વર્કિંગ ચેમ્બરની અંદર આજે આપણો કહીશન બરાબર નીચેનું વાત કરતું છે તો અહીંયા નીચે પણ જે પણ માણસ કામ કરતો હશે એ માણસ માટે 25 ડિગ્રી ટેમ્પરેચર તો જણાઈ નથી તો એને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થતી નથી શ્વાસ લેવામાં અથવા તો કોઈ પણ જાતની સારી રીતે કોઈ પણ એને સિગ્નેસ જોવા મળતી નથી જો આપણે ટેમ્પરેચર એને 25 સુધીનું વર્કિંગ ચેમ્બરમાં કરી શકીએ બરાબર નંબર વન શું હતું કે જે શિફ્ટ ટાઈમ ડ્યુરેશન કેટલો હોવો જોઈએ 12 અવર સુધી કરીએ તો પણ બેટર રહેશે સેકન્ડ નંબર કે ટેમ્પરેચર 25 સેલ્સિયસ જેટલું કરી જોઈએ પછી મજૂરોને શારીરિક પરીક્ષા એટલે કોઈપણ મજૂરને સક્ષમ ડૉક્ટર પાસે શારીરિક તપાસ કરવા પછી જ તેને કામ પર રાખવું જોઈએ ઘણી વખત શું થતું હોય કે આપણે જે પણ પર્સનને કામ માટે ઉતાર્યો છે એને કોઈપણ જાતની બીમારી હોય શ્વાસ લેવામાં અથવા તો હાર્ટ એટેકની કોઈપણ જાતની બીમારી હોય અને પછી એને જો આ જગ્યાએ આપણે કામ કરવા મૂકીશું તો એ પોતાનું 100% નહીં આપી શકે કામની અંદર સાથે સાથે એની હેલ્થ પણ બગડશે એ વસ્તુ પણ ધ્યાનમાં લેવી જોઈએ પછી આગળ વાત કરીએ કે હવાનું દબાણ વધારાનું જે પ્રેશર હોય છે એ ઘટાડો કરવો
એટલે કે હવાના દબાણ વધારાનો અને ઘટાડાનો દર નક્કી હોવો જોઈએ. જે રીતે મેં તમને પહેલાં પણ કીધું હતું કે હવાનું દબાણ કેટલું હોય છે, 0.35 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય છે, 0.35 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય છે, જે વર્કિંગ ચેમ્બરની અંદર 0.1 સમથિંગ આપણું શું થઈ જાય છે, એટમોસ્ફિયર પ્રેશર થઈ જાય છે, 35થી 0.1 થઈ જાય છે, એટલે ધીમે ધીમે એનું હવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તો આપણે શું કરવું જોઈએ કે જેટલું હોય, માની લઈએ કે 0.35 કેજી જેટલું સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હોય, અને ત્યારબાદ જે દબાણ હોય એનો વધારો 0.7 કેજી સેન્ટીમીટર જેટલો થવો જોઈએ. એટલે 0.7 કેજી જે કિલો મીટરને એ 1 કરતાં વધારે છે. તો આ રીતનું આપણે મેન્ટેન કરી શકીએ પ્રેશર. પછી છે કે મેન લો, કે હવા અને વ્યક્તિને જવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો આવા મેન લો પૂરતા હવા ચુસ્ત હોવા જોઈએ, અને એમાં શું હોવું જોઈએ, ગુજાસ માટે અથવા તો શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર, અથવા તો અમુક વ્યવસ્થા જેવી કે ઘડિયાળ, ટેલિફોન, બરાબર, અને પ્રેશર ગેજ, આ બધી વસ્તુ સામા હોવી જોઈએ મેન લોકની અંદર. આગળ વાત કરીએ તો આગળ છે આપણું કે જે શાફ્ટ હોય છે અવર જવર માટેની, શાફ્ટ અથવા તો રસ્તો જે છે એ કેવો હોવો જોઈએ. મેં જે બતાવ્યું કે માણસ અંદર ઉતરી રીતે કામ કરે છે, તો રસ્તો કેવો હોય છે, તો અવર જવરના બધા જ રસ્તા સાફ વગેરે સ્વચ્છ અને એમાં અજવાળું અથવા તો પ્રકાશ પૂરેપૂરો હોવો જોઈએ, જેમાં કામ કરવાની એમને સરળતા રહે અથવા તો જવા આવવામાં પણ સરળતા રહે. પછી છે કે હવાના દબાણનો પ્લાન્ટ, બરાબર, હવા દબાણનો પ્લાન્ટ એટલે કે જ્યારે વર્કિંગ ચેમ્બરની અંદર માણસ કામ કરતો હશે તો એને પ્રોપર જે કોમ્પ્રેશન એર આપણે જોયું હતું વર્કિંગ ચેમ્બરની અંદર, તો એમાં પ્રોપર જે હવાનું પ્રેશર છે મેન્ટેન રાખવું પડે છે, તો એ માટેનું જે હવાનો પ્લાન્ટ વ્યવસ્થિત હોવો જોઈએ. પછી કામની નોટિસ એટલે કે ન્યુમેટિક પ્રેશરમાં કામ કરવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી લેવામાં આવે છે, અને પછી જ એમાં કામ કરવા માટે જે પણ પરસરી ઉતારવામાં આવે છે તો એને કામ પહેલાં એના ડોક્ટર પડે તપાસ કરવામાં આવે છે કે આને કોઈ પણ જાતની બીમારી તો નથી, બરાબર. અને લાસ્ટ અન્યની અંદર છે કે જે પણ માણસ કામ કરવાનો છે એને કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ. સેકન્ડ જોઈશું આપણે કે સ્ટેબિલિટી ઓફ ડિફરન્ટ કેસન ઇન ડિફરન્ટ સિચ્યુએશન, એટલે કે જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા કેસનનો ઉપયોગ, બરાબર. આપણે તો હાલ વાત કરી ન્યુમેટિક બોક્સ ઓપન, હવે આપણને એમ કહે છે કે કઈ કઈ પરિસ્થિતિમાં કયો કેસન ઉપયોગમાં લેવો જોઈએ. તો સૌ પ્રથમ વાત કરીશું આપણે બોક્સ, પછી ઓપન. ઓપનની અંદર ત્રણ હતા, સિંગલ, પછી મલ્ટિપલ અને સિલિન્ડર. તો નંબર વાત કરીશું કે બોક્સ કેસન, બરાબર, જે નીચેથી બંધ હશે, ઓપન કેસન બંને તરફથી ખુલ્લો હશે, જેની અંદર સિંગલ, મલ્ટીપલ અને સિલિન્ડર, સિંગલ, મલ્ટીપલ અને સિલિન્ડર ત્રણ પ્રકાર. નંબર વન આપણે જોઈશું બોક્સ. બોક્સની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં પાળા, જે પાળો બનાવવાનો હોય તેના તળિયે સમતલ કરવામાં આવેલી માટી હોય, તો એ માટે ખોદાણ કામની જરૂર ન હોય તો એ વખતે આપણે બોક્સ કેસનો ઉપયોગ કરી શકીએ છીએ. પાયાની સપાટી પહેલેથી જ સમતલ હોય, પાણીના પ્રવેશનો વેગ ધીમો હોય, અને ઊંડાઈ એની 6-8 મીટર જેટલી હોય, કેટલી હોય, 6-8 મીટર જેટલી હોય, તો જ આપણે બોક્સ કેસનો ઉપયોગ કરીશું. અધરવાઇઝ બીજા ઘણા બધા પણ છે કેસનનો ઉપયોગ કરી શકાય છે. પાયાનું મટીરિયલ લૂઝ હોય તેથી તેની ખોદીને સમતલ ધારવા માટે સપાટી બનાવવામાં આવે છે. ઓકે, આ વાત થઈ આપણી બોક્સની. હવે થશે સિંગલ. મેં તમને એ બતાવેલું છે, સિંગલની અંદર કીધું છે આપણને કે જ્યાં તેને ઓછી ઊંડાઈ સુધી જમીનમાં ઉતારવાનું શક્ય હોય એની જગ્યાએ આપણે સિંગલનો ઉપયોગ કરીશું. મલ્ટીપલની અંદર શું છે કે સામાન્ય રીતે પુલના જે પિયર બનાવવાના હોય એમાં આપણે મલ્ટીપલ અથવા તો મોનોલિથ આપણે કેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને સિલિન્ડરની અંદર આપણે કીધું છે કે સિલિન્ડર આપણે ક્યાં ઉપયોગમાં લઈ શકીએ છીએ, તો આવા કેસન પુલના થાંભલા તથા પાયાના કામ માટે ઉપયોગમાં લઈ શકાય છે, અને આની લંબાઈ 12 મીટર હોય તો જ આપણે સિલિન્ડર ઉપયોગ કરીએ છીએ. એનાથી વધારે હોય તો પછી બીજા કેસનો ઉપયોગ કરી શકીએ છીએ, જેવા કે ન્યુમેટિક, બરાબર. સેકન્ડ ટોપિક આપણો થઈ ગયો.
હવે મેઇન વસ્તુ આવશે તમારી કે લોડ ઓન ટેન્શન બરાબર જે પણ ટેન્શન તમે બનાવ્યો છે અથવા તો ગ્રાઉન્ડની અંદર એડ કર્યો છે તો એના ઉપર કયા કયા પ્રકારના લોડ લાગી રહ્યા હોય છે બરાબર અથવા તો ફ્રોન્ટ ટેન્શન કયા પ્રકારના લોડ કેરી કરતો હોય છે તો એ માટે જોઈશું આપણે કે નંબર વન છે વર્ટિકલ પછી લેટરલ સિકને પછી નીચે આપણને બે અલગ ટોપિક આપે છે ફિક્સનલ ફોર્સ જે પ્રેશર ઉપર લાગતા હોય અને ફોગિંગ એન્ડ સેગિંગ સ્ટ્રેસ બરાબર અથવા તો સ્ટ્રેસીસ તો નંબર વન જોઈશું કે આપણો જે ટેન્શન છે એના ઉપર વર્ટિકલ લોડ લાગે છે તો કયા કયા ભાગ ઉપર વર્ટિકલ લોડ લાગે છે તો બ્રિજના પિયર પછી બિલ્ડિંગનું કોલમ વગેરે જગ્યા ઉપર આ રીતનો વર્ટિકલ લોડ લાગતો હોય છે જેને આપણે લાઈવ લોડ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બરાબર જે રીતે માની લો કે તમારું આ બ્રિજ છે તો બ્રિજના પિયર ઉપર આપણને પિયર હોય છે એના ઉપર આ રીતનો લોડ લાગતો હોય છે કયો વર્ટિકલ લોડ જોવા મળે છે પછી આપણને શું કીધું કે બિલ્ડિંગના કોલમનો વર્ટિકલ જોવા જે પાર્ટ્સ હોય એના ઉપર પણ આપણને આ રીતનો લોડ જોવા મળે છે હવે આવશે લેટરલ લેટરલ તમને વધારે ખબર જશે કે ક્યાં લાગતો હોય તો કૈસરની દિવાલ પર લાગતું દબાણ કૈસરની દિવાલ ઉપર લાગતું માટીનું દબાણ અને કૈસરની દિવાલ પર લાગતું પાણીનું દબાણ બરાબર માટી પાણીનું દબાણ જે આપણે જોઈએ છીએ કોઈ પણ જગ્યાએ અથવા તો તમે રિટેનિંગમાં હોલનું પણ નામ સાંભળ્યું હશે પછી આ વસ્તુ જે છે તમારી માટે મને હશે કે થર્ડ નંબર જે છે સિંકિંગ લોડ તો કૈસરના સિંકિંગ વખતે આપણને આ રીતના બે ભાગ જોવા મળે છે સિંકિંગ એટલે શું થશે કે ફ્રિક્શનલ ફોર્સ લાગતો હશે તો આપણે એની અંદર જોઈએ તો જે ફ્રિક્શનલ થતું હોય છે એટલે કે ઘર્ષણ બળના કારણે કૈસરની દિવાલ અને માટી વચ્ચે સિકનિંગ અથવા તો શું જોવા મળે છે ફ્રિક્શન જોવા મળે છે બીજી વસ્તુ એ કીધી છે કે હોગિંગ એન્ડ સેગિંગની અંદર કીધું છે કે આ પ્રકારના બળો વિશાળ કદના લંબચોરસ કૈસરની જમીનમાં ઉતારતી વખતે જોવા મળે છે બરાબર અને કૈસરની અંદર સાવચેતીપૂર્વક ઉડાણ કરવાની માટે આપણે આ રીતની મેથડનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા લોટમાં કામ પણ આ રીતનું થતું હોય છે જે પ્રકારના જે બળો લાગે છે હોગિંગ અને સેગિંગ એ શરૂઆતમાં ઓછા હોય છે પછી એની ધીમે ધીમે દર બદર એનો લોડ વધવાથી એના ઉપર લોડ વધારે લાગે છે તાપમાન અને ફેરફારના કારણે બરાબર આ ધર્મની અંદર આપ્યું છે તાપમાન ટેમ્પરેચરના કારણે અને જો અર્થક્વેક આવે તો એ કારણે પણ એના ઉપર ફોર્સ લાગતા હોય છે પછી જે વિન્ડ ફોર્સ બરાબર આપણે લોડ ઓન કેસની વાત કરી રહ્યા છીએ અહીંયા સુધી આપણે વાત કરી એક વખત ફરીથી જોઈ લઈશું કે શું વાત કરીએ આપણે તો ક્વેશ્ચન તમારો એ છે આજનો કે તમારે જે કેસન સિકનેસ છે એના વિશે થોડું લખવાનું રહેશે અને લોડ ઓન પેશન વિશે થોડું લખવાનું રહેશે બરાબર આ થયું તમારું ક્વેશ્ચન આગળ આપણે જઈએ પહેલાં ફરીથી એ વખત રિવિઝન કરાવી લઈશું તો શરૂઆતમાં જોયું આપણે પેશન સિકનેસની અંદર આપણે શું હતું કે જ્યારે કોઈ પણ માણસ આપણે જે જગ્યાએ કામ કરવા માટે લેવાનો છે તો એ માટે આપણે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ માણસ માટે અથવા તો કોઈપણ કામ માટે અથવા તો કૈસન માટે તો એ વસ્તુ આપણે જોઈ કે સૌ પ્રથમ તો સિકનેસ એટલે શું કે આપણે શું છે કે ઓક્સિજન 70 નાઇટ્રોજન 78% હોય છે અને ઓક્સિજન 21% હોય છે વાતાવરણની અંદર તો એના કારણે શું થશે કે જ્યારે પણ આપણે 78% અને ઓક્સિજન જે છે એ 21% બરાબર તો જ્યારે આપણે આપણી કેપેસિટી કરતાં વધારે લોડ કેરી કરીશું અથવા તો વધારે કામ કરીશું તો ઓક્સિજન જે છે એ તમારા લોહીમાં ભળી જશે પરંતુ નાઇટ્રોજન જે છે એ લોહીમાં ભળતો નથી તો એ કારણસર લોહીની અંદર તમને પ્રાણ થતી હોય એવું થશે તો તમારી જે શરીરમાં તમને સોજા આવ્યા હોય એ રીતની પ્રોબ્લેમ થતી હોય છે બરાબર તો એ કારણસર આ પ્રોબ્લેમ ના થાય એ માટે શું કર્યું હતું તો એ પ્રોબ્લેમ ના થાય એટલે તમે લોહીને સમજાવ્યું હતું કે શું કરવાનું નંબર વન પહેલાં તો શિફ્ટ હોવી જોઈએ કામની અંદર કે 12 કલાક અથવા તો 10 કલાક જે પણ શિફ્ટનું ટાઈમ ડ્યુરેશન હોય એ પ્રમાણે તમારે શિફ્ટ રાખવાથી શું થશે કે જે એક માણસ
कंटीन्युअस वर्क करे छे तो एने थोड़ो आराम मळशे, राहत मळशे कामनी अंदर, जेथी एने प्रॉब्लेम जे थवाना छे ए ओछा थशे, बराबर। अने एने पूरतो आराम पण मळशे, आराम मळशे तो बीजा दिवसे व्यवस्थित काम करी शकशे। सेकंड हतुं वर्किंग चेम्बर। तो वर्किंग चेम्बरनी अंदर आपणे शुं जोयुं हतुं के वर्किंग चेम्बरनी अंदर टेम्परेचर होवुं जोईए आपणे 25% આપણે મેન્ટેન કરીશું તો જ વર્કિંગ ચેમ્બરની અંદર જે પણ માણસ છે કામ કરી શકશે, અધરવાઇઝ નહીં કરી શકે, કેમ કે ટેમ્પરેચર પણ મેન અસર થતી હોય છે, બરાબર। પછી છે કે જે પણ માણસ કામ કરવાનું છે એ શારીરિક રીતે સક્ષમ છે કે નહીં એ ટેસ્ટ કરવામાં આવે છે, એટલે કે જે પણ માણસ કામ કરવાનું છે એને પહેલાં સૌ પ્રથમ ડૉક્ટર જોડેની તપાસ કરવામાં આવે છે કે જે પણ આ માણસને કોઈ પણ રીતે શ્વાસની અથવા તો બ્લડની અથવા તો કોઈ પણ જાતની બીમારી નથી, જો બીમારી હોય તો એવા માણસને આપણે વર્કિંગ ચેમ્બરની અંદર કામ કરવાની ઉતારીએ, વર્કિંગ ચેમ્બર એટલે કે રુમેટિક કેસની અંદર આપણે ઇન્વોલ્વ નહીં કરીએ, બરાબર। પછી છે કે જે હવાનું દબાણ છે, મેં તમને પહેલાં પણ કીધું કે હવાનું દબાણ કેટલું હોય છે, 0.35 kg/cm² હોય છે, જે વર્કિંગ ચેમ્બરની અંદર આપણે વાત કરીએ તો વર્કિંગ ચેમ્બરમાં એ 0.1 kg/cm થઈ જાય છે। તો આપણે એવું કરીએ કે જે 0.1 kg/cm² થઈ જાય છે, એટલે થોડું આપણે વધારે 7 kg/cm² કરીશું તો એને જેટલી પ્રોબ્લેમ નહીં પડે, જેટલી એને 1 kg/cm² કામ કરવામાં પ્રોબ્લેમ થતી હતી, બરાબર। પછી છે કે મેલ લોક, મેલ લોક જે હતું કે ઉપરની સરફેસ ઉપર જેથી માણસે આવવા જવાની રસ્તો હતો, ત્યાં હવા ઉદ્યાસ માટેની વ્યવસ્થા હોવી જોઈએ અને પ્રોપર ત્યાં શું હોવું, લાઇટિંગ હોવું જોઈએ, થોડો પ્રકાશ હોવો જોઈએ કે જેથી કોઈ પણ માણસ કામ કરવા નીચે ઉતરશે અથવા તો બહાર આવતું હોય તો એને વ્યવસ્થિત પ્રકાશ મળી શકે। બીજી વસ્તુ કે એની અંદર સુંદર શૌચાલય અને ઘડિયાળ, પછી ટેલિફોન, અને બીજી વસ્તુ આપણે જોઈ હતી કે પ્રેશર ગેજ પણ હોવો જોઈએ, ત્યાં પ્રેશર ગેજ રાખવાનું છે તો એ માટે પણ પ્રેશર ગેજ હોવું જોઈએ, બરાબર। આ વસ્તુ થઈ આપણી સગવડની। હવે વાત કરીશું કે હવા આવવા જવાના રસ્તાની સાફ, એ પણ થઈ ગયું આપણે। પછી આવશે કે હવાનું દબાણનું પ્લાન્ટ, તો હવાના દબાણનું પ્લાન્ટ એવો છે કન્ટિન્યુઅસ કામ કરતો હોવો જોઈએ, બરાબર। કેમ કે કન્ટિન્યુઅસ કામ નહીં કરતો હોય તો શું થશે કે અંદર ચેમ્બરમાં જે પણ માણસ કામ કરે છે એ માણસને જે પ્રેશર જોઈએ છે એટલું હવાનું પ્રેશર નહીં મળી શકે, અને આખરે એને જે પ્રોબ્લેમ ઉદ્ભવે છે શ્વાસ લેવામાં અથવા કોઈપણ જાતની બીમારી થાય છે, બીમારી નહીં થાય, બરાબર। પછી આપણે જોયું હતું કે કામની નોટિસ, બરાબર। પછી અન્ય કે ખાસ વસ્તુ તો એ રહેશે આપણી માટે કે જે માણસને આપણે વર્કિંગ જેવરમાં કામ કરવા ઉતારવાનું છે એને કોઈ પણ જાતની વ્યસન ન હોવું જોઈએ, બરાબર। જો વ્યસન હશે, જો એને કોઈ પણ જાતનું વ્યસન હશે તો એ ઓલરેડી કશું કામ નહીં કરી શકે, માની લે એવી હોય 1% કામ કરવાની 100% કાર્યક્ષમતા છે, તો વ્યસન કરતો જે માણસ હશે એની કામ કરવાની જે કાર્યક્ષમતા છે 50% ઓછી થઈ જશે, બરાબર। તો એ કારણોસર આપણે એને કામમાં નહીં લઈ શકીએ, કેમ કે ઓલરેડી એ આપણા કામમાં ચાલે એવો માણસ નથી, બરાબર। પછી આપણે જોયું કે સ્ટેબિલિટી ઓફ ડિફરન્સ કેસન ઇન ડિફરન્ટ સિચ્યુએશન, એટલે કે જુદા જુદા પરિસ્થિતિમાં કયા કયા કેસનનો ઉપયોગ કરવો જોઈએ, તો એની અંદર વાત કરી હતી આપણે બોક્સ, પછી ઓપન, ઓપનની અંદર સિંગલ, મલ્ટિપલ અને સિલિન્ડર, ક્લિયર। પછી આપણે જોયું કે કેસન ઉપર કયા કયા લોડ લાગતા હોય છે, લોડ ખાસ જોયું કેમ કે લોડ પર તમારે ધ્યાન આપવાનું રહેશે, એક્ઝામિનરને પૂછાય છે સિકનેસ, જે લોડ ઉપર બહુ રાખજો, આ તમે જાતે પણ લખી શકશો, એમાંથી ખાસ એવું બધું નથી। તો હવે લોડ ઓન ફેશનની વાત કરીએ તો એમાં વર્ટિકલ લાગતો હશે, જે વર્ટિકલ પેપર હશે એના ઉપર વર્ટિકલનું કાગતું હશે, લેટર પેપર ઉપર લેટર લોડ રાખતું હશે, આ સિંગલ ભાષામાં સમજી લઈએ। પછી છે કે સિંકિંગ લોડ, સિંકિંગ લોડની અંદર શું છે કે આપણે આ રીતના ફેશનની અંદર સિંકિંગ વખતે અલગ અલગ લોડ લાગતા હોય છે, જેવા કે કયા કારણસર ફિક્સનલ ફોર્સ અને હોગિંગ એન્ડ સેટિંગના કારણે પણ સ્ટ્રેસ કરતો હોય છે, એ બધું આપણે સ્પીકિંગ લોડની અંદર કન્સિડર કરતા હોઈએ। ફ્રિક્શન એટલે કે ગ્રાઉન્ડની અંદર જ્યારે આપણે કેસન ઉતારીશું તો એ વખતે ફ્રિક્શન લાગશે, ગ્રાઉન્ડની માટી હશે એનાથી અને કેસન પડે,
વચ્ચે ફ્રિક્શનલ ફોર્સ પેદા થશે અને હોગિંગ અને સેગિંગની અંદર જોયું હતું કે આ પ્રકારના બળો વિશાળ કદના લંબચોરસ કેશનને જમીનમાં ઉતારતી વખતે શરૂ અને તબક્કામાં લાગે છે, પછી ધીરે ધીરે એનું પ્રમાણ ઓછું થઈ જાય છે. પછી વાત કરીએ છીએ ટેમ્પરેચરની, તો ટેમ્પરેચર પણ મેઇન કારણ હોય છે. પછી અર્થક્વેક જેવા પરિબળો અને વિન્ડ ફોર્સ, બરાબર. તો આ બધી વસ્તુઓ આપણો જે જોઈ એ સમાવેશ થશે લોડ ઓન કેશન, બરાબર. ક્વેશ્ચન તમને મળી ગયા છે. આજનું ચેપ્ટર આપણે અહીં સુધી રાખીશું, નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ ટોપિક જોઈશું. ઓકે, થેન્ક યુ.